નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરતના કોસાડ આવાસમાં પાણી ભરવા મુદ્દે ઝઘડો થતાં ત્રણ પાડોશી મહિલાઓએ મૂઢમાર માર્યાના 12મા દિવસે મહિલાનું મોત. સુરતના અમરોલીમાં કોસાડ આવાસમાં 12 દિવસ પહેલાં પાણી ભરવા બાબતે થયેલા ઝઘડામાં ત્રણ પાડોશીએ મહિલાને માર માર્યો હતો. જો કે ગુરુવારે સવારે ઘરે જ અચાનક ઢળી પડતા પછી તેનું મોત થતાં શંકા કુશંકાઓ સેવાતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલમાંથી મળેલી વિગત મુજબ અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતા 50 વર્ષીય કુની ઉર્ફે કનીબેન સારથી દાસ ગુરુવારે સવારે ઘરમાં રહસ્યમય સંજોગોમાં ઢળી પડ્યા હતા, જેથી 108ને કોલ કરતા ત્યાં ધસી આવીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ થતાં ત્યાં પહોંચીને કાર્યવાહી કરી હતી, જેમાં પોલીસને જાણવા મળ્યું કે 12 દિવસ પહેલાં કોસાડ આવાસમાં કુનીના ઘરે પાસે રહેતી ગાયત્રીબેન, શ્રુતિબેન, શિવરામની કુનીબેન સાથે પાણી ભરવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ત્રણેયે તેને શરીરે મૂઢમાર મારતા ઈજા થઈ હતી. માત્ર દવાખાનામાં સારવાર માટે ગયા હતા અને ઘરે માત્ર દવાની ટીકડીઓ લેતા હતા. જો કે ગુરુવારે બપોરે ઘરે અચાનક તેમની તબિયત બગડતા ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યા હતા. જો કે તેના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ અને જરૂરી તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે એવું અમરોલી પોલીસ મથકના PI PP બ્રહ્મભટ્ટે કહ્યું હતું. સ્મીમેરમાં તેમનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયા બાદ ડોક્ટરે કહ્યું કે તેને મગજમાં થયેલા હેમરેજને કારણે મોત થયું હતું. નોંધનીય છે કે કુની મૂળ ઓડિશાના ગંજામના વતની હતી. તેને 2 સંતાન છે અને પતિ સંચા ખાતામાં કામ કરે છે.